5000 વર્ષ પહેલાની વાત છે. માર્ગશિર મહિનો હતો અને વદ પક્ષ. તે વખતે રાતના સમયમાં હસ્તિનાપુરમાં સંજય ધૃતરાષ્ટ્રના ઓરડા પાસે ગયા અને બે સૈનિકો ઉભા હતા. સંજયે વાત કરી કે મારા ધૃતરાષ્ટ્ર માટે સમાચાર છે. બે સૈનિકોએ કહ્યું કે ધૃતરાષ્ટ્રને ઊંઘ નથી આવતી, અનિદ્રાનો રોગ થયો છે. એટલે તમે અત્યારે રાતના સમયે શું સમાચાર આપવા માંગો છો એ વિચારીને આપજો, બાકી સમાચાર સાંભળીને એમની ઊંઘ હરામ ના થઈ જાય. હમણાં જ થોડાક દિવસ પહેલા એમની ઊંઘ જતી રહેલી ત્યારે વિદુરજીએ આખી રાત નીતિની વાતો કરી, નીતિની કથા કરી, ત્યારે માંડ એક રાત ઊંઘ આવી. એટલે વિચારીને તમે એમને સમાચાર આપજો. સંજયે કીધું, આજે હું જે સમાચાર આપવા માંગુ છું એમાંથી કદાચ એમની કાયમ માટેની ઊંઘ હરામ થઈ જાય એવી છે, પણ આપ્યા વગર છૂટકો નથી, એટલે મને જવા દો. સંજય જ્યારે રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે જોયું કે આમાં તો કોઈ દીવો નથી, ધૃતરાષ્ટ્ર તો અંધ છે. પણ ધૃતરાષ્ટ્ર જ્યારે કોઈ પ્રવેશ કર્યો તરત જ વાત કરી કે સંજય આવો. કેવી રીતે ખબર પડી? ધૃતરાષ્ટ્ર તો પાપી છે અને સંજય પુણ્યાત્મા છે. આપણે અંદરના દુકાનમાંથી ખાલી પસાર થઈએ ને, ખબર ના હોય કે અંદર શું છે, પણ ખાલી એના સુવાસથી ખબર પડે આમાં અંતર છે. એમ ગમે તેવો પાપીજી હોય, કોઈક સાધુ વ્યક્તિ ત્યાંથી ખાલી પસાર થાય, સહવાસ માત્રથી ખબર પડે કે આ કંઈક પુણ્યાત્મા છે. ધૃતરાષ્ટ્રને ખબર પડી કે સંજય ઓરડામાં આવ્યા છે એટલે એમને કહ્યું કે સંજય આવો, કા વાર્તા, શું સમાચાર? એટલે સંજય ધીમેથી વાત કરી કે પિતામહ હતઃ, ભીષ્મ પિતા હણાયા છે. ધૃતરાષ્ટ્રે આ વાત સાંભળી તરત જ આમ બની જ ના શકે. ભીષ્મ પિતા એમને કોણ મારી શકે? એમને દેવો પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું છે, એ ધારે ત્યારે જ એમનું મૃત્યુ થાય, અને તમે કહો છો કે મરી ગયા છે, ક્યાંથી બની શકે? ત્યારે સંજયે કહ્યું કે કુરુક્ષેત્રના 48 કોષના વિશાળ મેદાન ઉપર નરકાતારી સ્થાન છે, ત્યાં ભીષ્મનો દેહ હું અત્યારે વર્તમાન કાળે પ્રત્યક્ષ જોઉં છું, નથી આકાશમાં, નથી ભૂમિ ઉપર, પણ એક શરછાયા ઉપર સૂતેલા છે અને ત્યાં રાહ જોવે છે કે ઉત્તરાયણ આવશે ત્યારે એને એમનો દેહનો ત્યાગ કરશે. ધૃતરાષ્ટ્રે કીધું કે કેવી રીતે બની શકે? ભીષ્મ તો 1000 વૈશાખ સૂર્ય કરતા વધારે તેજસ્વી છે, એમના પ્રભાવમાં બીજા તપી જાય, એ તો હિમાલય પર્વત કરતા પણ વધારે બળવાન છે. ગમે તેટલો મોટો વેગવાળો એક સૈનિક હોય એને ઉડાડી દે, એ તો વેગવતી નદી જેવા છે, મોટા મોટા હાથીઓ એને આ પ્રવાહમાં તણાઈ જાય. કોણ મને કહો, કોણે ભીષ્મ પિતાને માર્યા? અને તે વખતે સંજયે વાત કરી શિખંડી, મને શિયાળ કોઈ દિવસ સિંહને મારે સોપારીથી તમારા આખા હિમાલયને ઉડાડી દેવાની વાત કરે છે, તું મને માંડીને કહે કે કેવી રીતે આ બધું બન્યું. અને ત્યારે સંજય કહે છે કે જો 11 દિવસ પહેલા તમે વાત કરું, માર્ગશિર મહિનો સુદ અને દશમની દિવસ હતો, તે વખતે શુદ્ધ દર્શનના દિવસે યુધિષ્ઠિરે અર્જુનને બોલાવીને વાત કરી કે જો આપણી પાસે 7 અક્ષૌહિણી સેના છે અને સામે કૌરવ સેનામાં 11 અક્ષૌહિણી સેના છે, 4 અક્ષૌહિણી વધારે છે, ખાલી 1, 2, 3, 4 એમ નહીં ગણવાનું, 4 એટલે 4 વ્યક્તિ એમ નહીં સમજવું, 4 અક્ષૌહિણી, 1 અક્ષૌહિણીમાં 220,000 માણસો વધારે છે. 4 અક્ષૌહિણી ભેગા કરો, એક આખો સાઉથ ડકોટા રાજ્ય છે ને અમેરિકાનો એની વસ્તી આવી જાય. મેં જોયું, આજે તપાસ કરીને કહું છું. એટલે એક બાજુ પાંડવો છે, બીજી બાજુ બીજી સેના છે, ઉપરાંત સાઉથ ડકોટા. એટલે યુધિષ્ઠિરે વાત કરી, આપણે જયારે દ્રોણાચાર્ય પાસે ભણતા ત્યારે બૃહસ્પતિના યુદ્ધ શાસ્ત્રો આપણે ભણ્યા અને એમાં એક એવી સલાહ આપે છે કે જયારે પોતાની સેનામાં ઓછા સૈનિકો હોય ત્યારે સેનાનો અગ્રભાગ તીક્ષણ કરો, સૂચિ મુકમ અનિકમ સ્યાત, ત્યારે આપણી સેનાને કઈ વ્યૂહરચના કરવી, આગળ કોને રાખવા, એ તમે આજે મને નિર્ણય આપો. અર્જુને કહ્યું કે આપણે વજ્રવ્યૂહની રચના કરીએ અને આગળ ભીમને રાખીશું, કારણ કે જો ભીમ એમના હાથમાં ગદા ઉપાડીને સમુદ્રની સામે લડશે ને તો સાગર સુકાઈ જશે, પણ ભીમ થાકશે નહીં. અને આ પ્રમાણે તૈયારી કરી કૃષ્ણ ભગવાને રાતે અર્જુનને બોલાવીને વાત કરી, આ જ વાત કે આપણા પક્ષમાં 7 અક્ષૌહિણી છે, સામેના પક્ષમાં 11 અક્ષૌહિણી છે, આપણો પક્ષ સબળ થાય એના માટે શું આયોજન વિચાર્યું છે? અર્જુન હસવા માંડે કે ભગવાન, હું તમારો અંતર્યામી, હું અને મોટા ભાઈ યુધિષ્ઠિર અમે થોડાક સમય પહેલા જ આ બધી ચર્ચા કરી અને આ પ્રકારની વ્યૂહરચના કરીશું, એટલે આપણો પક્ષ વ્યવસ્થિત મજબૂત થશે. ભગવાન કૃષ્ણએ વાત કરી કે ભાઈ, આપણો પક્ષ સબળ કરવો આખે મનુષ્યનો વેપારની વાત નથી કરતો, આપણા પક્ષમાં ભગવાન ભળે એના માટે તમે શું આયોજન કર્યું છે એવો હું પ્રશ્ન પૂછું છું.
તે વખતે અર્જુન કશું બોલતા નથી અને જે એક કે બે સેકન્ડનો મૌન છે એમાં ભગવાન સમજી ગયા કે આ અત્યારે મને ભૂલી ગયા છે કે હું શું છું. એટલે પરોક્ષ પ્રિયા હિ દેવાહા મનુષ્યાહા ઉપનિષદની આ વાત આવે છે. કૃષ્ણ ભગવાને કીધું કે જો આપણી છાવણી અહીં બ્રહ્મ સરોવર પાસે છે તો અહીં આપણે એક દેવીનું મંદિર બનાવીએ. આજે પણ એ સ્થાન હયાત છે અને કૃષ્ણ ભગવાને અને અર્જુને કાત્યાયની દેવીનું એક મંદિર બનાવીને ત્યાં ચંડી પાઠ કર્યો. દશમની રાત પૂરી થઈ અને એકાદશીની વહેલી સવારે હજી તો સૂર્ય ઉદય થયો નથી ને ચંદ્ર અસ્ત થયો નથી, બંને પક્ષમાં એક જ શબ્દનો ભંકાર થાય છે, યુજ્યતામ યુજ્યતામ યુજ્યતામ. યુજ્યતામ એટલે જોડાવ, પણ ખાલી જોડાવ એવું નહીં, આપણે કદાચ કંઈક જવાનું હોય વેકેશનમાં અને ફ્લાઇટ પકડવાની હોય, ઉતાવળ છે અને હજી છોકરા જાગ્યા નથી, આપણે શું કરે, ચાલ 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 ધીમેથી ચાલ, એવો ભાવ નથી, ઉતાવળ કર ભાગ, એવો ભાવ છે. એમ બંને બોલે છે યુજ્યતામ યુજ્યતામ, ઉતાવળ કરો ભાગો ભાગો તૈયારી કરો. અને બંને પક્ષ તૈયાર થઈ ગયા અને સંજય હજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે જો પાંડવો પૂર્વ અભિમુખે છે, કૌરવો પશ્ચિમ તરફ જુએ છે અને પાંડવોના પક્ષમાં વચ્ચે યુધિષ્ઠિર છે, યુધિષ્ઠિરની બાજુમાં ભીમ છે, ભીમની બાજુમાં અર્જુન છે, અર્જુનની બાજુમાં યુયોધાન છે, પછી એમની બાજુમાં યુદ્ધમન્યુ છે, એમની બાજુમાં ઉત્તમ ઔજસ છે, અર્જુનની પાછળ શિખંડી છે, આ બાજુ કૌરવ પક્ષમાં વચ્ચે ભીષ્મ છે, ભીષ્મની બાજુમાં દુર્યોધન છે, બીજી બાજુ રાખોડી ઘોડાવાળા દુશાસન છે, દુશાસનની બાજુ દ્રોણાચાર્ય છે અને દ્રોણાચાર્યની બાજુ લાલ મણી લઈને અશ્વથામા છે. ભીષ્મ પિતા વચ્ચે છે, શ્વેત દાઢી છે, શ્વેત લાંબા વાળ છે, સુવર્ણ મુગટ છે, સુવર્ણ કવચ છે, ચાંદીનો રથ છે, એમના પાર્શ્વભૂમિમાં ચંદ્ર છે અને વ્યાસજી વર્ણન કરે છે કે એમના વાળ એમનો કવચ એમનો રથ એટલો બધો ચમકતો જાણે એક ચંદ્રની આગળ બીજો ચંદ્ર ઉદય થતો હોય ને એવો ભાવ બધાને થયો. અને તે વખતે ધૃતરાષ્ટ્રે પ્રશ્ન પૂછ્યો કે કર્ણ ક્યાં છે અને મારો યુયુત્સુ ક્યાં છે. કર્ણ સંજયે કીધું કે એને અને ભીષ્મના કંઈક ઝઘડો થયો, એટલે કર્ણએ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ભીષ્મ જીવશે ત્યાં સુધી હું આમાં ભાગવાનો ભાગ લેવાનો નથી, પણ મારો યુયુત્સુ. ધૃતરાષ્ટ્રને 101 દીકરા 100 દીકરા અને એક દીકરી ગાંધારી થકી થયેલા, પણ ગાંધારીને ગર્ભ ન થતો તે પૂર્વે એક દાસી તરીકે એક દાસી પાસે સૌવલી નામની દાસી પાસે એક દીકરો તૈયાર રાખેલો યુયુત્સુ, અને આ હકીકતમાં જ્યેષ્ઠ દીકરો હતો એટલે એમના માટે કંઈક વિશેષ ભાવ હતો. હવે બીજા 100 કૌરવો 101 ટોટલ સંતાન, એના માતા અને પિતા બંને પાપી હતા, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, એટલે એનો તો કોઈ ઉદ્ધારનો અવકાશ નથી. યુયુત્સુની માતા હજી પુણ્યાત્મા છે, એટલે ધૃતરાષ્ટ્રને હજી એક ભાવ હતો કે યુયુત્સુનું શું યુયુત્સુનું શું, બે ત્રણ વાર ફેરવી ફેરવીને પૂછ્યું. એટલે પછી સંજયે વાત કરી કે જો યુદ્ધના આરંભમાં યુધિષ્ઠિરે વાત કરી કે જો કોઈકને કૌરવ સેનામાંથી પાંડવ સેનામાં આવો હોય તો હજી પણ અમે એનો આવકાર કરીએ છીએ, અને તે વખતે યુયુત્સુએ કૌરવ પક્ષમાંથી પાંડવ પક્ષમાં ભળી ગયા. પાંડવોને થયું કે હૃદય પરિવર્તન થયું અને કૌરવોને થયું પક્ષ પલટો થયો. સમજો તો સમજ્યા ભારત સરકારના આવા શબ્દો, જે પાર્ટીમાંથી ગયા અને જે પાર્ટી અપનાવે. આ સાંભળ્યું ધૃતરાષ્ટ્ર કે છે સાધુ સાધુ એટલે સારું થયું બચી ગયો. અને તે વખતે પવન આવ્યો, પાંડવોની પાછળથી પવન એટલો જોર જોરથી આવવા માંડ્યો, અર્જુનના વાળ છૂટા થયા અને જેમ જેમ એ પવન બધા પાંડવોમાંથી પસાર થાય બધાનો સવારનો પરસેવો, બધાનો બીક, બધાનો જે કઈ શરીરનો દુર્ગંધ એ બધું ભેગો થતો ગયો. અને પછી કૌરવો સાથે એ પવન અથડાયો, જાણે મુખ ઉપર લાફો મરાયો હોય ને એવી રીતે પવન દુર્ગંધ મારતો, અને એમાંથી પાછા કેટલાક કૌરવોને ઉલટી થવા માંડી અને આગળની લાઈનને ઉલટી થવા માંડી, એટલે પાછળની લાઈનમાં પણ ઉલટીનો હવે દુર્ગંધ ઉમેરાય છે, એટલે પાછળ પણ ઉલટીઓ થવા માંડી, વધારે વધારે ઉલટીઓ થવા માંડી. હાથી ભડક્યા, ઘોડાઓ ભડક્યા, આગળ પાછા સૈનિકો પૈદળ હતા એ બધા આગળ પાછા થવા માંડ્યા, આંધી ફૂંકાય અને બધા આમ તેમ બધા વિખરાઈ ગયા. અર્જુને જયારે પોતાના વાર હપર કર્યા ત્યારે એમને કૃષ્ણ ભગવાનને વાત કરી કે જો મેં હમણાં જોયા હતા કે કૌરવો કેવી રીતે રચેલા હતા, પણ હવે બધા ફેરવી ગયા, એટલે હવે મારો રથ છે ને બે સેનાની વચ્ચે લઈ જાઓ અને મને બતાવો કે મારા કોની સામે યુદ્ધ લડવાનું છે. તે વખતે ધૃતરાષ્ટ્રે વાત કરી કે એક સેકન્ડ,
તે કેટલાક સૈનિકોની વાત કરી, પણ તું મને માંડીને એક એક સૈનિકનું નામ લઈને મને વાત કર કે કોણ કોણ છે. અને તું મને કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કેમાં કુર્વત સંજય. ગીતાના 18 અધ્યાય અને 700 શ્લોક પ્રસિદ્ધ છે. હકીકતના મહાભારતના 18 પર્વોમાં ભીષ્મ પર્વ અંતર્ગત 31 અધ્યાયનો ગીતા પર્વ છે. એને પૂર્વ ભૂમિકા રૂપે મેં જે પ્રસંગ કહ્યો એ છે. અને હવે પ્રસિદ્ધ ગીતા શરૂ થાય છે. તે વખતે અર્જુને ભગવાનને પહેલી આજ્ઞા કરી ગીતામાં કે સેન યોળ ઉભયોળ મધ્ય રથમ સ્થાપય મે ચ્યુત કેળ મયા સહ યોદવ્યમ અસ્મિન રણ સમુદ્ય મે. મારો રથ બે સેનાની વચ્ચે લઈ જાઓ, મારે કોની સામે લડવાનું છે એ તમે મને બતાવો. અને તે વખતે કૃષ્ણ ભગવાન એ ત્યાં બે સેનાની વચ્ચે લઈ ગયા. કૌરવોના પક્ષ પાસે એક જ્યોતિર્ સરોવર છે, એ સરોવર પાસે લઈને ભગવાને આંગળી ચીંધીને વાત કરી, આ ધૃતરાષ્ટ્રના આતતાઈ દીકરાઓ છે, આતંકવાદી. આતતાઈ એટલે આતંકવાદી, કે આ ધૃતરાષ્ટ્રના આતતાઈ દીકરાઓ છે, તું તારા શત્રુને જોઈ લે. અને તે વખતે અર્જુને જોયું કે આ તો મારા પિતા છે, મારા પિતામહ છે, મારા સગા છે, પુત્ર છે, પૌત્ર છે, આચાર્ય છે, ગુરુજી છે, આ બધા મારા આવા છે. ભગવાનની આજ્ઞા ક્યાં લોપાય છે, આપણને કઈ પકડાય છે? ભગવાને શું આજ્ઞા કરી કે આ ધૃતરાષ્ટ્રના આતતાઈ દીકરાઓ તું તારા શત્રુને જો. અને અર્જુને શું જોયું કે આ મારા મિત્ર છે. ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃત એમના ઉપદેશ ગ્રંથમાં આપણને સમજાવે છે ભગવાનના ભક્તના જીવનમાં ક્લેશ કેમ થાય છે. કષ્ટ શબ્દ નથી વાપર્યો, ક્લેશ શબ્દ વાપર્યો છે. કષ્ટ એટલે દૈહિક દુઃખ, ક્લેશ યોગ દર્શનનો શબ્દ છે, માનસિક દુઃખ. ભગવાનના ભક્તને કેમ દુઃખ પડે છે મનમાં, ભગવાનની આજ્ઞા લોપે છે ને નાની મોટી, એટલે એને દુઃખ થાય છે. અને જો ભગવાનની જેમ છે એમ બધી આજ્ઞા પાડે તો ભગવાનનું જેવું સુખ છે એવું સુખ બધા ભગવાનના ભક્તોને પણ મળે. મહાન સ્વામી મહારાજ આપણા ગુરુ છે અને એ આપણને આગ્રહ કરે છે કે ભગવાનને ભજતા સર્વે હરિજનો દિવ્ય છે એમ જાણવું. અને આપણે ભગવાનને ભજતા હરિભક્ત સામું જોઈએ અને માને કે આ મનુષ્ય છે, ક્લેશ, અર્જુન જેવી દુર્ગતિ થવાની છે. જે જોવાનું છે એ નથી જોતા, તરત જ વ્યાસજી લખે છે કૃપાયા પરયા વિષ્ટો વિષિદન ઇદમ અભ્રવિત. વિષાદમાં આવી ગયો, દુઃખ શરૂ થઈ ગયું જીવનમાં. અને પછી શું બોલે છે કે હે ભગવાન, સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપતુષ્ય શરીરે ને રોમ હર્ષશ્ચ જાયતે ગાંડિવમ સંસતે હસ્તા ત્વચૈવ પરિદયતે ન ચ શક્નોમિ અવસ્થાતું ભ્રમતિવ ચ મે મનઃ. કે ભગવાન, મારું મોઢું સુકાઈ ગયું છે, મારે રોમ રોમ બળે છે, મારી ચામડી બળે છે, મને ચક્કરો આવે છે, મારા હાથમાંથી ધનુષ્ય સરી ગયું છે, ઊભું રહેવાતું નથી, ઊભું રહેવાતું નથી. સોમવાર જન્માષ્ટમીની તિથિ આવે છે, એટલે આપણે સ્વામિનારાયણના ભક્તો જન્માષ્ટમી કેવી રીતે ઉજવીશું? નિર્જળા ઉપવાસથી. સાંજે તમને આવો જ અનુભવ થશે, હે ભગવાન સિદ્ધંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ. તે વખતે અર્જુનને યાદ કરશો. અર્જુને વાત કરી કે ભગવાન મને આવી દુર્દશા બેઠી છે. અને તે વખતે રડવા માંડ્યા. થોડા વર્ષો પહેલા ઇકોનોમિસ્ટ નામનું મેગેઝિન આવે છે અને એમાં ભારત ઉપર એક નાનો લેખ આવ્યો હતો, 100-150 શબ્દનો લેખ. શિયાળાનો સમય હતો અને મેં એવી ખાલી વિગતો મૂકેલી કે આ વર્ષે ભારતમાં અને વિશેષ કરીને ઉત્તર ભારતમાં હિમાલયના તલેટીના વિસ્તારોમાં શિયાળો એવો ભયંકર આવ્યો હતો કે 40-50 જણા ખાલી ઠંડીથી મરી ગયા. હવે વિચાર કરજો, માક્ષર મહિનો છે, સુદ એકાદશીની તિથિ છે, વહેલી સવાર છે, હિમાલયના તલેટીમાં કુરુક્ષેત્રનું આ ગામ છે, જે ઠંડી, જે કાતિલ ઠંડીમાં માણસ મરી જાય એ ઠંડીમાં અર્જુનને પરસેવો થાય છે. કેવી મૂંઝવણ થઈ હશે, કેવું દુઃખ હશે જીવનમાં. અને ભગવાને સામે શું કર્યું? પ્રહસન્નિવ હસ્યા. આવું જોઈએ, આપણે આપણું દુઃખ કોઈની આગળ વ્યક્ત કરી અને તે વખતે કંઈક મંદ મંદ હશે, આપણે અડધી શાંતિ થઈ જાય. તમે ડોક્ટર પાસે જાઓ અને કહો, ડોક્ટર મારું ઘરું બેસી ગયું છે, નાકમાંથી પાણી પડે છે, થોડો થોડો તાવ છે, અને અત્યારે વર્તમાન કાળે એવો રોગનો વેરિયન્ટ. અને તે વખતે ડોક્ટર આપણને કાપીને કહે કે જો ભાઈ બહુ ગંભીર છે, તમે બોલો તે પહેલાં મને ખબર છે, દવાખાનામાં તો હજી ડોઝ નથી ખાલી, અને તમે તો એક ડોઝ લીધો કે ઓછો રામબાન છે, તમારે ટાઈમે ટાઈમે બુસ્ટર લેવું જોઈએ, તમારે તો વૃદ્ધ વ્યક્તિ છો, આ બધું બહુ ગંભીર છે. તો જેટલો રોગ છે હજી તો નિદાન થયા પહેલા બમણો રોગ થઈ જાય,
પણ તે વખતે ડોક્ટર થોડો હસી નાખે, તમે ચિંતા ના કરતા, નોર્થ ઇસ્ટમાં વેરિયન્ટ અત્યારે બહુ પચાના નથી, તમે તો બે ડોઝ લીધા છે, મેસ્ક પહેરો છો, હાથ ધોવો છો, બહુ તો કઈક તાવ થશે, તમે આ બે એડમિટની ગોળી લઈને તમે બે દિવસ સુઈ જશો, મટી જશે. ત્યાં ને ત્યાં હજી તો ગોળી લેતા પહેલા અડધો રોગ મટી જાય. ડોક્ટર આપણી સામે થોડું હસે ને તો એ કેટલીક શાંતિ થઈ જાય. એટલે ભગવાન જાણીને હસે છે, પ્રહસન ઈવ. અને પછી અર્જુન જાત જાતની બધી દલીલો રજૂ કરે છે કે ભગવાન આમ થશે આમ થશે. અને યદ રાજ્ય સુખ લોભેન હંતું સ્વજનમ ઉદ્યતા અહો બધ મહદ પાપમ કરતું, કે આપણે આ પાપ કરવા બેઠા છે અને આપણે બે આ પાપ કરીશું, અત્યારે આપણને શું રાજ્ય મળશે? લોહીથી ખરડાયેલું રાજ્ય લઈને આપણે બેને શું કરવું? અને આ બધાને મારીશું તો આપણે બે નરકમાં જઈશું. ભગવાનને કહ્યું કે ખરેખર ચક્કરો ફર્યા છે, મને નરકમાં થઈ જવા માંગે છે, આવી વાત કરે છે. એટલે ભગવાને પહેલો એક થોડો મીઠો ઝાટકો આપ્યો, ક્લેબ્ય માસમ ગમઃ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે. તું પહેલા ઉભો થા, આ બીજા લાખો માણસો જુએ છે, આ તને શોભતું નથી, આ ક્લેબ્યતાનો ત્યાગ કર, બેઠો થા. અને થોડો ઉભો થયો ત્યારે ભગવાને ધીમે ધીમે થી થોડીક વાત શરૂ કરી, અને જે દ્રષ્ટિ કરી અર્જુન ઉપર, એટલે ગીતાના બીજા અધ્યાયના સાતમા શ્લોકમાં અર્જુનને કઈક અંસાર આવ્યો કે મારે હવે ભગવાનને એક વાત કરવી પડશે. એટલે ત્યાં અર્જુને બીજા અધ્યાયનો સાતમા શ્લોકમાં કહે છે કે ભગવાન કાલ્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂળ ચેતા યત શ્રેય શ્યામ નિશ્ચિતમ બ્રુહિતન્મે શિષ્યસ્તેહમ શાદી માન ત્વામ પ્રપન્નમ. શરણાગતિ લે છે, શિષ્ય તે અહમ, તમારો હું શિષ્ય છું. પણ કેવી રીતે? પ્રથમ ચરણમાં કાલ્પન્ય દોષો પહતા સ્વભાવ. ભગવાને તમે મને કીધું ને કે હું ક્લેવ્યમ છું, ખરેખર એવું છો, પહેલા સ્વીકારવું પડે. શરણાગતિનું પહેલું ચરણ એ છે ભગવાન આપણને આપણા દોષ બતાવે ને પહેલા સ્વીકારવું પડે કે ભગવાન તમે કીધું ખરેખર હું એવો જ છું. બે હરિભક્તો ઝઘડતા હોય અને ભગવાન તમને કહે કે તું સંપ્રાટ, મારે રાખવાનો એને રાખવો જોઈએ, એને તો રાખવાનો છે પણ તારે આજે રાખવાનો છે, સ્વીકાર કરો. દોષ જતો નથી, ખાલી દોષનો સ્વીકાર કરીએ ને ત્યારે શરૂઆત થાય છે. પછી અર્જુન ભગવાન પાસેથી માગે છે શું? યત શ્રેય શ્યામ નિશ્ચિતમ બ્રુહિત, તમે મારું શ્રેય થાય એવી વાત કરો. શાસ્ત્રમાં જીવ માત્ર માટે બે રસ્તા બતાવ્યા છે, શ્રેય અને પ્રેય. પ્રેય એટલે આપણને જે ગમે તે, અને શ્રેય એટલે આપણને જે જરૂર છે તે. આપણે ભગવાન પાસે જે કઈ પ્રાર્થના કરીએ છીએ મોટા ભાગે પ્રેયની પ્રાર્થના કરીએ છીએ, હે ભગવાન ઘર નથી ઘર થાય, કેમ ઘર જોઈએ છે, ઘરની જરૂર નથી. હે ભગવાન ગાડી નથી ગાડી થાય, અથવા ટુ વ્હીલર છે તે ફોર વ્હીલર થાય, ફોર વ્હીલર અત્યારે પેટ્રોલ ઉપર ચાલે છે ઇલેક્ટ્રિક થઈ જાય, સમજી ગયા ને, મારે એવી ગાડી જોઈએ, આવી ગાડી જોઈએ, પછી ગાડીમાં સેટ થઈએ તો બીજું કઈક જોઈએ, આલ્લા પૈસા છે આલ્લા આપો, પ્રેય જ માગ માગ કરીએ છે. અર્જુન આજે પ્રેય નથી માગતા, મને ગમે એવી વાત ના કરતા ભગવાન, મને ખાલી આશ્વાસન ના આપતા, મારા આજે શું જરૂર છે ને એ ચોખ્ખી વાત મને કરો. શિષ્ય સ્તેહમ, હું તમારો શિષ્ય છું. શરણાગતિ લેવી હોય ને વારંવાર લેવી પડે. હમણાં આપણે સંવાદમાં પ્રસંગ જોયો, તે વખતે પણ અર્જુને ભગવાનની શરણાગતિ લીધી. દુર્યોધન અને અર્જુન બંને ભગવાન પાસે ગયા અને અર્જુનની પહેલી પસંદગી હતી અને તે વખતે ભગવાનની જ પસંદગી કરી, પણ સમય અંતરે ભૂલી ગયા. હમણાં આગલે દિવસે જ ભગવાને પૂછ્યું કે આપણો પક્ષ સબળ થાય એના માટે શું વિચાર્યું છે? ભગવાન ભૂલી ગયા છે કે ભગવાન મારી સાથે છે. આપણી આવી જ પરિસ્થિતિ છે, એકવાર કંઠી પહેરી એટલે શરણાગતિ પાકી થઈ ગઈ એવું નથી. રોજ અને સવારે લીધી હોય તો બપોરે ફરી શરણાગતિ લેવી પડે, બપોરે લીધી હોય તો સાંજે ત્રીજી વાર લેવી પડે. આપણે રસ્તા ઉપર જતા હોય ને એક પોટહોલ આવે તો ગાડી થોડી ફેરવી પડે, બીજો આવે ગાડી ફેરવી પડે, ત્રીજો આવે ત્રીજી વાર ફેરવી પડે. એમાં કંટાળો આવે કોઈ દિવસ કે હવે પાટોલ આવે છેલ્લા આપણે ઉપર જઈ જવા દે? ના થાય ને. જેટલી વાર રસ્તામાં વિઘ્ન આવે એટલી વાર ગાડી ફેરવી પડે. આપણા જીવનમાં જેટલી વાર વિઘ્ન આવે એમ આપણું સ્ટીરિંગ આપણે હપડ કરવું પડે. કોઈકને દમનો રોગ થયો હોય એઝમાં તો એને જેટલી વાર શ્વાસ ચડે એના પેલો બાળ કાઢીને શ્વાસ લેવો પડે. એક વાર કરે, બે વાર કરે, કંટાળે તો મરે ને. એમ આપણો શ્વાસ છે ભગવાન. દિવસમાં 10 વાર યાદ કરવા પડે તોય શું, 20 વાર યાદ કરવા પડે તોય શું, એમને યાદ કરીશું તો જીવે. અર્જુને બીજી વાર શરણાગતિ લીધી ગીતામાં જ કે ભગવાન હું તમારો શિષ્ય છું, અને આ શરણાગતિ લીધી એટલે ભગવાન બહુ રાજી થયા.
જો શરણાગતિ લઈએ છે પણ કેવી રીતે લઈએ છે? આપણા જીવનમાં પણ ભગવાનની શરણાગતિ છે, પણ આપણે જેમ જેમ ગાડી ચલાવતા હોય ને તેમ તેમ આપણે કઈ પીએ તો પાછળ નાખીએ, પછી આમ જેમ જેમ વસ્તુ પછી પાછળ થતું જાય, અકસ્માત આવે ને પાછળની બધી વસ્તુ આગળ આવી જાય. એમ આપણા જીવનમાં જેમ જેમ આમ સુકાળ આવતો જાય ને તેમ તેમ ભગવાન પાછળ ને પાછળ જતા જાય, અને અકસ્માત આવે સીધા જ ભગવાન આગળ આવી જાય. દ્રૌપદીના જીવનમાં આ જ દુર્ઘટના થઈ ગઈ હતી. ગીતામાં ચાર પ્રકારના ભક્તો બતાવ્યા છે, આર્થ, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. એમાં રામાનુજાચાર્ય આર્થ હરિભક્ત તરીકે દ્રૌપદીને મૂકે છે. હવે દ્રૌપદીની કઈ કનિષ્ઠિકા નથી આમાં, કારણ કે ચારે ચાર ભક્તો છે, એટલે આપણા બધાની જ હવે કક્ષાઓ પાડે છે. અભક્ત અને અભક્તની વાત તો પૂરી થઈ ગઈ, અભક્તની વાત જ નથી. આપણે અહીંયા સભામાં બેઠા છે, આપણા વિભાગીકરણ હવે ગીતા કરે છે. આર્થ ભક્ત એટલે શું? જયારે વસ્ત્રહરણનો પ્રસંગ થતો હતો, દુશાસન જયારે દ્રૌપદીના રૂમમાં પ્રવેશ્યા, કીધું કે હવે આવો. દ્રૌપદી કીધું કે તમે અંદર જઈને પૂછ્યા કે પેલા યુધિષ્ઠિરે પોતાની જાતને હાર્યા કે પેલા મને હાર્યા, એના આધારે નક્કી થશે. કારણ કે પોતાની જાતને પેલા હારે તો મને હોડમાં મૂકવાનો અધિકાર શું રહ્યો? દુશાસને કીધું કે તારા અટપટી કોયડાનો મારા કઈ સવાલ નો, એને કઈ જવાબ નથી આપવો. વાર છૂટા પાડીને, વાર ખેંચીને પછી સભામાં નાખ્યા. દ્રૌપદીના વાર છૂટા થઈ ગયા. રજસ્વલીની સ્ત્રી, એક વસ્ત્રધારીની સ્ત્રી મહારાણી છે, અને આવું ઘોર અપમાન. તે વખતે દુર્યોધને પોતાનું ધોતી ઊંચું કરીને પોતાની જાંગ બતાવી કે આવો બેસો અહીં, અને ભીમ ઉભો થઈ ગયો. અરે તારો ઉરું ઉરું એટલે સાથળ, તારો ઉરું હું ભાંગી ના નાખો તો મારું નામ ભીમ નહીં, પ્રતિજ્ઞા લો છો, તારી જાંગ હું ભાંગી નાખીશ. દ્રૌપદીએ ત્યાં ને ત્યાં બીજી પ્રતિજ્ઞા લીધી, ભીમ તારી જાંગ ભાંગશે, તારા લોહી વડે હું મારા વાર ધોઈશ, પછી મારા વાર ફરી બાંધીશ. આ બંને પ્રતિજ્ઞા ઉપર બે કાવ્ય લખાયા છે, ઉરું ભાંગ અને વેની સંહારમ. તે વખતે દ્રૌપદીએ કીધું કે આવો યુધિષ્ઠિર મારી રક્ષા કરો. નીચું મોઢું ફેર્યું. દુશાસને સાડીઓ ખેંચવાની શરૂઆત કરી, ભીમ રક્ષા કરો. પણ તે વખતે શું, અર્જુન, નકુલ, સહદેવ પાંચ પતિઓ હતા, પાંચ પતિ, એક પણ પતિ કામમાં ના આવ્યા. વિચાર કરો, આ લોકમાં એક પતિ કરે હું કામમાં આવવાના છે? કશું કામના નથી, કોઈ નથી કામના આપણામાંથી. દ્રૌપદીના અનુભવ થઈ ગયો કે મારા પાંચ પતિ પૈકી એક પણ કામના નથી. તો ચલો આપણે વડીલો સામો જોઈએ. ધૃતરાષ્ટ્ર, ભીષ્મ પિતા, તમે મારી રક્ષા કરો. ભીષ્મ પિતા તે વખતે વાત કરે છે, અર્થસ્ય પુરુષો દાસ, એવરી મેન ઇઝ અ સ્લેવ ટુ મની, બધા જ માણસો પૈસાના ગુલામ છે. દુર્યોધનના રોટલા હું ખાઉં છું એની સામે કેવી રીતે બોલો? કેટલા નમાલા થઈ ગયા બધા. અને તે વખતે છેલ્લે જયારે કોઈ નતું ને, દ્રૌપદીને થયું હું મારા બાહુબળે મારી રક્ષા કરું. હવે શું કરે પોતાની જાતે? સામે 10,000 હાથીનું બળ ધરાવનારા દુશાસન હસતા હસતા ખેંચી નાખે સાડી હાથમાંથી, હાથમાંથી ખેંચી દાંતમાં લઈ લો, સાડી પોતાને દાંતમાં મૂકી દીધી. અને ફરી દુશાસન હસતા હસતા દાંતમાંથી સાડી ખેંચી નાખી. ત્યારે છેલ્લે, સાવ છેલ્લે દ્રૌપદીએ ભગવાનને યાદ કરે, હે નાથ, હે રમાનાથ, વ્રજનાથ આર્ત નાશન, કૌરવ આર્ણવ મગ્નામમ ઉતરસ્વ જનાર્દન, હું કૌરવ રૂપી સમુદ્રમાં ડૂબી રહી છું, તમે મારી રક્ષા કરો. ભગવાન તરત આવી ગયા. જેમ જેમ દુશાસનો સાડી ખેંચે તેમ તેમ ભગવાન ચીર પૂરતા જાય પૂરતા જાય, દુશાસન થાકી ગયો. અને પછી ભગવાન પ્રગટ થયા, અને દ્રૌપદી એમને ભગવાનને પ્રશ્ન પૂછે કે ભગવાન તમને કેમ આટલી વાર લાગી? સામે ભગવાને પ્રશ્ન પૂછ્યો, મને વાર નથી લાગી, તમને કેમ આટલી વાર લાગી? જ્યાં સુધી આપણે બીજા બધાને યાદ કરીશું, ભગવાન આપણા સહાયમાં નહીં આવે. આપણા માટે ભગવાન છેલ્લે છે. પ્રમુખ સ્વામી મહારાજ થાપાના ગાઢનું ઓપરેશન પૂરું થયું ત્યારે ડોક્ટર અમૃતભાઈ પટેલને આ જ વાત કરી. બાપાએ ડોક્ટર પટેલને કહ્યું કે માણસનો પ્રકૃતિ, એમની સ્વભાવ કેવો છે કે માણસ બધેથી હારે ને, બધેથી, બળ, બુદ્ધિ, ધન, શક્તિ બધેથી હારે, ત્યારે છેલ્લે ભગવાનને યાદ કરે. પણ આપણે જો પહેલે ભગવાનને યાદ કરીએ અર્જુનની જેમ, તો જેમ આજે નારાયણની બાજુમાં નર પૂજાય છે ને, એમ આપણે પૂજ્ય થઈ જાય. આ જ કરવાનું બાકી છે. આપણે છેલ્લે ભગવાનને યાદ કરીએ છે, પહેલે યાદ કરવાનો. જીવનમાં અગ્રતા ક્રમમાં ભગવાન આવી જાય. અને જ્યારે આ બીજા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાનની દ્રઢ શરણાગતિ લીધી, એમાંથી કેટલી શાંતિ થઈ. વિડીયોના માધ્યમમાં આપણે ભીષ્મનો પ્રસંગ જોયો. આ વિચારવા જેવો પ્રસંગ છે, અર્જુન સુઈ ગયા છે ઘસઘસાટ. ભગવાને જગાડ્યા કે તમને આ સમાચાર મળ્યા કે મને બધા સમાચાર મળી ગયા છે, તો તમે કેમ સુતા છો? ભગવાન તમે જાગો છો? કેટલો વિશ્વાસ હશે!
આજે સાંજે ધારો કે કલ્પના કરો તમે સુવા જાઓ 10:50 વાગે, 11 વાગે સુવાનો ટાઈમ હોય તમારો, અને 10:50 વાગે તમે સુવા જાઓ અને તે વખતે ભારતથી ફોન આવે, અને ભારતથી ફોન આવે તમે ઉઠાવો અને ફોન ઉપર તમારા ભાઈનો ફોન હોય, એ ભારતમાં રહે છે અને તમને કહે કે ભાઈ તમે 20 વર્ષથી અમેરિકા છો, કેટલા પૈસા તમે અહીં મૂકતા છે અને આપણે તો અહીં બેંકમાં બધું મૂકતા હતા, પણ હવે જે બેંકમાં આપણે 20 વર્ષના બધા પૈસા મૂક્યા છે એ બધું જ ડૂબી ગયું છે, ગયા બધા જ પૈસા, તમારી અને અમારી મરણ મૂડી ગઈ, 10 મિનિટ પછી ઊંઘ આવે, ધારો કે ચલો પૈસા જાય, 10:50 વાગે તમે સુવા જાઓ અને તમારી દીકરીનો ફોન આવે, અને દીકરી ત્યાં અત્યારે કોલેજમાં ભણવા માટે ગયેલી હોય, પહેલું વર્ષ છે, તમને ફોન કરે, પપ્પા ઓ સારું તમે ફોન ઉઠાવ્યો, મને લાગ્યું કે તમે સુતા હશો, ના ના દીકરી ના બેટા, તમે બોલો શું જોઈએ છે, શું કામ છે, કે પપ્પા મારા 2 દિવસથી પેટમાં થોડો દુખાવો હતો, એટલે મને હતું કે બહુ કઈ છે નહીં, પણ મને થયું કે ચલો ચલો ડોક્ટરને બતાવી દો, ડોક્ટરને બતાવવા માટે ગઈ અને ડોક્ટરે નિદાન કર્યું કે કેન્સર છે, ડોક્ટરે કાલે બોલાવ્યા છે કે ફરી થોડું ઊંડો તપાસ કરવી પડશે, જોવું પડશે, કદાચ ઓપરેશન, કદાચ કીમોથેરાપી, પણ એમને નહીં, માટે તમને જણાવવા માટે ફોન કરું છું પપ્પા, કાલે હું દવાખાનામાં દાખલ થવાની છું, 10 મિનિટ પછી ઊંઘ આવે, અત્યારે આપણે શેના આધારે ઊંઘીએ છીએ એકવાર વિચાર કરજો, આજે રાત્રે સૂતા સૂતા શેના આધારે તમારા આને મારે શેના આધારે આરામ થાય છે, સહી સલામત આપણું જીવન છે, શરીરમાં કોઈ રોગ નથી, ઊંઘ આવે, પૈસા આપણા સહી સલામત તિજોરી બધું વ્યવસ્થિત છે, ઊંઘ આવે છે, સગા સંબંધી કુટુંબીજનો બધાનું સ્વાસ્થ્ય સારું છે, કોઈ પ્રશ્ન નથી, એટલે ઊંઘ આવે છે, બધું જતું રહે, આપણા માથે જોખમ હોય અને તે વખતે નિશ્ચિંતપણે ઊંઘ આવે ત્યારે સમજો કે ભગવાનના આધારે ઊંઘે છે, પ્રભુ સ્વામી મહારાજ અલ્લાદ્રમ હતા, સુવાનો ટાઈમ હતો, પથારીમાં જ બેઠા હતા અને તે વખતે લંડનના હરિભક્તોનો ફોન આવ્યો, સીએમ કાકા અને બીજા હરિભક્તોએ વાત કરી સીપી કાકા કે સ્વામી આપણે વર્ષોથી કેસ લડતા હતા અને લોર્ડ સિલસોઈ નામનો માણસે રોક્યો તો વકીલ તરીકે કે આપણા લંડનમાં મંદિર બાંધવું છે, સરકારની સામે કેસ, 1,00,000 પાઉન્ડ લોર્ડ સિલસોઈને આપ્યા છે વકીલને, આજે કેસનો ચુકાદો આવ્યો છે, આપણે હારી ગયા, ગયું હા, હજારો માણસોની સાયો ઉઘરાવી, કેટલા વર્ષોની મહેનત એ જમીન માથે પડી છે અને 1,00,000 પાઉન્ડ આપણે ગુમાવ્યા છે બાપા, બધું ગયું, બાપાએ શું વાત કરી, ભગવાનની ઈચ્છા, 10 મિનિટમાં ઘસઘસા સુઈ ગયા, આ બતાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજ સુતા, મહંત સ્વામી મહારાજ આજે આરામ કરે છે એ કઈ પથારી ઉપર કે ઓશિકા ઉપર નથી સુતા, ભગવાનના આધારે સુવે છે, આપણે સુઈ ઊંઘીએ છે એ કઈક બીજા આધારે ઊંઘીએ છે, આશરો છે પણ જોઈએ એવો વિશ્વાસ નથી બેઠો, અર્જુનને આ આશરો હતો એટલે એમને શાંતિ હતી, જેટલા પ્રશ્ન છે આપણા જીવનમાં એ આશાથી મટી જાય, પણ એક પ્રશ્ન હોવો જોઈએ, પણ આશરો કોનો કરવો, આખો સમગ્ર ભગવદ્ ગીતાનો આપણે વિચાર કરીએ છીએ, આજે શ્રી કૃષ્ણ ભગવાને ગીતા માટે 2 શબ્દ સરસ વાપર્યા છે, 1 શબ્દ એમને એવો વાપર્યો કે આ શાસ્ત્ર છે ધર્મામૃત છે, ધર્મ એટલે સ્વરૂપ નિષ્ઠા, આ સ્વરૂપ નિષ્ઠાનો આખો અમૃત અર્જુન હું તને આપું છું, અને અર્જુન હું તને જ આપું છું કારણ કે તારા મારા પ્રત્યે કોઈ મત્સર નથી, તું મારા પ્રિય છે, મારા સખા છે, મારા મિત્ર છે, મારે પ્રત્યે કોઈ તારા ઈર્ષાનો ભાવ નથી, એટલે હું તને જ આ ઉપદેશ આપું છું, આ બધું ગીતામાં લખ્યું છે, આ ગ્રંથ શ્રવણ કરવાનો અધિકાર પણ કોને મળે, જેને ભગવાન પ્રત્યે ભક્તિ હોય, ભગવાન થવાનો પણ કોઈ ભાવ ના હોય, ભગવાન માટે કોઈ મત્સર ના હોય, ભગવાનના પ્રિય હોય એ આ ઉપદેશ સાંભળી શકે, એને આ ઉપદેશ સમજાય અને પચાવી શકે, અને બીજો શબ્દ ભગવાને વાપર્યો છે કે અર્જુન આ ગુહ્ય જ્ઞાન છે, આ અગત્યનો શબ્દ છે, આખી ભગવદ્ ગીતામાં જેટલા શબ્દ છે ને બહુ વિચારપૂર્વક બધા શબ્દ મૂકેલા છે ભગવાને, અને ગીતાના ભક્તો છે એમને એક એક શબ્દ શું એક એક અક્ષર ગણ્યા છે, 24,455 અક્ષરો છે ગીતામાં, ગીતાની આરાધના થાય, એની ઉપાસના થાય, કારણ કે એક એક શબ્દ ભગવાનનો છે, એક એક અક્ષર ભગવાનનો છે, ભગવાન કહે છે કે આ ગુહ્ય શબ્દ, આ ગુહ્ય જ્ઞાન છે, ગુહ્ય એટલે રહસ્યમય, આમાં કંઈક જે જ્ઞાન છે ને ખરેખર જાણવા જેવું છે, પણ જાણવું બહુ અઘરું છે, પછી આ ગુહ્ય શબ્દ ઉપર ભગવાન જુદા જુદા પ્રત્યયો લગાડવાના છે, પ્રત્યય એટલે અંગ્રેજીમાં એને સફિક્સ કહે છે, સંસ્કૃતમાં 2 વિશેષ પ્રત્યયો આવે છે, તર અને તમ, તર એટલે મોર બેટર અને તમ એટલે બેસ્ટ મોસ્ટ, રાઈટ, આપણે કહીએ કે સ્થૂળ સ્થૂળ તર
સ્થૂલ તમા બિગ છે, બિગર અને બિગેસ્ટ, એમ તર અને તમા ઉમેરવાથી વધારે વધારે અને મોસ્ટ. એમ ભગવાન હવે અર્જુનને 18 અધ્યાય દરમિયાન જુદું જુદું જ્ઞાન આપે છે. એમાં અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કે હું તને પહેલા ગોહ્ય જ્ઞાન આપું. ગોહ્ય જ્ઞાન શું છે? કે તું આ દેહ નથી, તું આત્મા છે. તારા મનમાં જેટલા પ્રશ્ન છે ને, મોટા ભાગે એનું સમાધાન આમ જ થશે કે નરકમાં જઈશું, નરકમાં જઈશું તો જીવ તો પાછો જન્મ લેશે, તારે શું પ્રશ્ન છે? એટલે તું આ દેહ નથી, તું આત્મા છે. અને જે બીજા બધા છે ને, એ પણ કોઈ દેહ નથી, બધા જ આત્મા છે. આ ગોહ્ય જ્ઞાન છે. પછી આગળ જતા જતા કૃષ્ણ ભગવાન કહે છે, હવે એનાથી પણ ગોહ્ય તર જ્ઞાન તમને આપો કે એક ભગવાન છે, અને એ ભગવાન જગતના કરતા હરતા ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા તમામ કરનારા એ ભગવાન છે. એક ભગવાન છે જેને ઈશ્વર કહે છે, જેનો મહિમા વેદમાં કહ્યો છે, જેને પુરુષોત્તમ કહે છે, એવા એક ભગવાન છે. એ ગુહ્ય તર જ્ઞાન છે. આગળ જતા જતા ભગવાન કહે છે, ગુહ્ય તમ જ્ઞાન હું તમને આપું. હવે ગુહ્ય તમ જ્ઞાન એ છે કે એ ભગવાન જે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા છે ને, એ ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે. અને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતી ભારત અભ્યુથાનમ અધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ. કે સાધુઓની રક્ષા કરવા માટે, અસુરોનો સંહાર કરવા માટે, ધર્મને સ્થાપન કરવા માટે સંભવામી યુગે યુગે, સમય સમય એ ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર લે છે. કોઈકના મિત્ર બની જાય, કોઈકના સગા બની જાય, લોકો સાથે વ્યાપાર કરે છે, હસે છે, રમે છે, જમે છે, લોકોના માથે હાથ મૂકે છે, લાડ લડાવે છે, લોકોનો મોક્ષ કરે છે. આ ગુહ્ય તમ જ્ઞાન છે. અને 18મા અધ્યાયમાં આ બધું ધીમે 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 વાત ચડાવતા ચડાવતા હવે પ્રત્યયો ખૂટી ગયા, સફિક્સિસ ખૂટી ગયા, એટલે ભગવાન આગળ એક પ્રિફિક્સ મૂકી દેશે, ઉપસર્ગ. ભગવાને કીધું કે ગુહ્ય જ્ઞાન શું? કે તું દેહ નહીં, તું આત્મા છે. ગુહ્ય તર જ્ઞાન શું? ભગવાન છે. ગુહ્ય તમ જ્ઞાન શું? કે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે. અને 18મા અધ્યાયમાં ભગવાન કહે છે કે સર્વ ગુહ્ય તમ જ્ઞાન હવે હું તને કહું છું, એ ભગવાન હું છું. અર્જુન તું આ વાત યાદ રાખ, મન મનાભવ મદ ભક્તો મદ યાજી મામ નમસ્કુરુ સર્વ ધર્માન પરિજ મામ એકમ શરણમ વ્રજ. તારું બધું મૂકી દે, મારો પરાયણ થા, મારો ભક્ત થા, જેટલા કર્મ કરવા છે મને યાદ કરીને કરો, મને રાજી કરવા માટે બધું કરો, તારા મનમાં જેટલું હોય તું અત્યારે અત્યારે ભૂલી જા, એક મારા શરણે આવી જા, અને તું આનું કરીશ ને, મારા કહ્યા પ્રમાણે તું બધું કરીશ ને, તો અહમ ત્વમ સર્વ પાપે ભ્યો મોક્ષ ઈશામી મા સૂચના. તારા જીવનમાં કોઈ દુઃખ નહીં આવે અને હું તારો મોક્ષ ગેરંટી કરી આપીશ. આવો આશરો જોઈએ. સર્વ ગુહ્ય તમ જ્ઞાન ભગવાન આપણને ગીતામાં શું કરાવે છે? કે જે ભગવાન આકાશમાં છે એ આ પૃથ્વી ઉપર આવે છે, એ ભગવાનને શોધી નાખો અને એમની શરણાગતિ કરો. જે ભગવાન આપણા માથે હાથ મૂકે, આપણને પ્રસાદ આપે, આપણને લાડ લડાવે, આપણી સાથે વાતો કરે, જે આપણા જીવનમાં ક્યારેક રડવું હોય તો એની આગળ જઈને રડી શકાય અને આપણે રડતા રડતા આપણી આગળ હસી શકે એવા ભગવાનને શોધવા પડે. એ ભગવાન આપણને મળે, એમની દ્રઢ શરણાગતિ કરી, એમનો વિશ્વાસ રાખવો કે જેમ મારો રથ હંકારે એવી રીતે મારે આગળ જવું છે, એમ કરીશું ને તો અર્જુન જેવી સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થઈ જશે. આમ થશે, ગમે તેવા કાતિલ સંજોગો જીવનમાં ઊભા થશે, કોઈ પ્રશ્ન નહીં થાય. ભીષ્મ તો એક અતિરથી સામે હતા. યુદ્ધનો 17મો દિવસ જ્યારે આવ્યો હતો ત્યારે કર્ણની સામે લડવાનો હતો. અને તે વખતે જ્યારે અર્જુન અને કર્ણ સામ સામે લડતા હતા ને, અર્જુન જ્યારે કર્ણના રથને શર મારે ત્યારે કર્ણનો રથ 10 ફૂટ પાછળ હટે, અને કર્ણ જ્યારે અર્જુનના રથને શર મારે ત્યારે અર્જુનનો રથ ખાલી 1 ફૂટ દૂર હશે. અર્જુન કર્ણને મારે છે એ 10 ફૂટ દૂર જાય છે, અને કર્ણ અર્જુનને મારે છે 1 ફૂટ પાછળ જાય છે. અને ભગવાન વખાણ કરે, શું કર્ણ યાર! અર્જુન કહે છે કે ભગવાન તમને કઈ દેખાય છે? ખબર પડે છે આપણે એને મારે છે એ 10 ફૂટ પાછળ જાય છે, એ આપણને મળે છે આપણે ખાલી 1 ફૂટ પાછળમાં છે. આમ તમારે ગાવું જોઈએ, શું અર્જુન મારા બાહુમાં વધારે બળ દેખાય છે. કૃષ્ણ કહે છે કે તારા ચર્મચક્ષુ છે તને દેખાતું નથી, એના રથમાં તો ખાલી કર્ણ અને શલ્ય બે મનુષ્ય છે, આપણા રથમાં તો નળ નારાયણ ધજા ઉપર હનુમાન છે, આપણને 1 ફૂટ પાછળ પાડે છે. આ જેવો તેવો નથી, આપણને હરાવે એવો છે, હંફાવે એવો છે, એટલે આજે કપટ કર્યા વગર છૂટકો નથી.
અને તે વખતે યુદ્ધ લડતા લડતા કર્ણનો રથ કાદવમાં ફસાયો. કર્ણના એક શાપ પ્રસિદ્ધ છે, પરશુરામથી એક શાપ થયો તો વિદ્યાગુરુ. અને દાક્ષિણ્ય મહાભારતમાં પૃથ્વી દેવીનો પણ એક શાપનો આખ્યાન આવે છે. એટલે એમ સમજો, બે શાપ એક સાથે સફળ થયા અને એમનો રથ એક જ સાથે બધું બંધ થઈ ગયું, કાદવમાં ફસાઈ ગયો. કર્ણએ પોતાનો મુગટ કાઢ્યો, રથમાં મૂકી દીધો, પોતાના શસ્ત્ર મૂકી દીધા રથમાં, રથમાંથી નીચે ઉતરીને રથ બહાર કાઢતા હતા તે વખતે કૃષ્ણ ભગવાનને લાગ્યું હવે લાગમાં આવ્યા છે. અને ત્યાં વખતે ગયા અને અર્જુનને વાત કરી, અત્યારે એને મારી નાખો. કર્ણએ કીધું, ક્ષણમ તિષ્ઠ, એક સેકન્ડ રાજો, જો યુદ્ધના નીતિ નિયમો પ્રમાણે કેવું છે, જે જેની સામે લડતા હોય તેની સામે તમે લડી શકો, અને જેવા સૈનિકની સામે લડતા હોય એની સામે લડી શકો. ધારો કે રથારૂઢ સૈનિક હોય એ કઈ પૈદળ સૈનિકની સામે ના લડી શકે, કોઈ હાથી ઉપર બેઠા હોય અને કોઈ પગ ઉપર ચાલતો હોય એ કઈ ફેર નથી, ફેરફાઈટ હોવો જોઈએ. બીજા યુદ્ધના નીતિ નિયમોમાં એવું છે કે જેના વાર છૂટા થયા હોય એની સામે ના લડી શકો, કારણ કે એના વાર આંખની આગળ ફળફળ થતા હોય. અને અત્યારે તમે જો તો હું અર્જુનની સામે લડતો નથી, હું રથ ઉપરથી નીચે ઉતરી ગયો છું, એ તો રથમાં છે અને મારા વાળ છૂટા થઈ ગયા છે, એટલે તમે મારી સામે અત્યારે લડી ના શકો. છેલ્લે શબ્દ બોલે છે કે ભગવાન આવું તમે કરશો આમાં કઈ ધર્મ નથી. અને આ વાત કરી એટલે કર્ણ પર્વમાં ભગવાન જે લાલ ચોર થઈ ગયા, તું મને ધર્મ અધર્મની વાત કરવા બેઠો છે? શાશ્વત ધર્મ ગોપતા અહમ સ્વયં, શાશ્વત ધર્મ ગોપતાનું મૂર્તિમાન સ્વરૂપ છું, તું મને ધર્મ અધર્મની વાત કરે છે? ચલો હું તને કહું, જયારે હું તારી પાસે આવ્યો તો અને મેં તને વાત કરી કે તું રાધાનો પુત્ર નથી, તું કુંતીનો દીકરો છે, અને તારો ધર્મ છે કે ત્યાં કૌરવ પક્ષ છોડીને પાંડવના પક્ષમાં લડવું જોઈએ, ત્યારે તું આ બાજુ ના આગળ, ત્યારે કોતે ધર્મ સદા આગત, ત્યારે તારો ધર્મ ક્યાં ગયો? તો જયારે તમે છ છ અતિરથીઓ ભેગા થઈને એક અભિમન્યુ 16 વર્ષનો છોકરોનો ઉદ્ધાર કર્યો હતો, એનું ખૂન કર્યું ખરાબ રીતે, ત્યારે કોતે ધર્મ સદા આગત, ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો? જયારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું ત્યારે એક સન્નારીની લાશ ખોવાતી હતી ને તું એક સબળ પુરુષ તરીકે ત્યાં બધું હસતો હસતો બધું જોતો, ત્યારે કોતે ધર્મ સદા કરતા, ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો? તું મને ધર્મ અધર્મનો ઉપદેશ આપે છે, છોકરો તારે કોઈ લાયકાત નથી, અર્જુન મારી નાખ અત્યારે. કેવું થઈ જાય, કેવા તીખા સામ સામે શબ્દ બોલે છે. શાસ્ત્રના સંદર્ભો અપાય છે, અર્જુન બીજો ગમે તે હોય મૂંઝાય, લોક 1000 માણસો જોવે છે અર્જુન શું કરશે, પણ હવે ભગવાનની આજ્ઞા થઈ. ધર્મ ધર્મ સૌ કહે પણ ધર્મમાં બહુ મર્મ છે, પ્રગટ પ્રભુની આજ્ઞા એથી મોટો કયો ધર્મ છે? ભગવાન તમારો વિશ્વાસ, શાસ્ત્ર જે કે મને સમજાતું નથી, લોક જે કે મારા એનું પડી નથી, મારું હૃદય મને જે કે મારા મનના માનેલા ધર્મો પણ આજે માનવા નથી, ભગવાન તમે શું કહો છો? કર્ણનો ઉદ્ધાર તેને ત્યાં. શાંતિ ક્યારે થાય આપણા જીવનમાં? દ્વિધા તો આવવાના જ છે, પ્રશ્ન તો થવાના જ છે, આપત્તિ તો પડે ને ઢગલે ને પગલે આવવાના જ છે, પણ એ બધી પરિસ્થિતિઓમાં સુખાકારીથી આપણે જો નિર્વિઘ્ન રીતે નીકળવું હોય ને, એક પ્રગટ ભગવાનને શરણાગતિના બળના પ્રતાપે બધા જીવનમાં શાંતિ થશે. તો મહારાજ અને સ્વામીને આજે આ જ પ્રાર્થના કરવાની છે કે પ્રગટ ભગવાનની ઓળખીને એમની દ્રઢ શરણાગતિ આપણા જીવનમાં થાય, એ જ પ્રાર્થના. હવે પાર્થને કહો ચડાવો બાણ, હવે યુદ્ધ કરવું એ જ કલ્યાણ. સ્વામિનારાયણ ભગવાનની જય.